અને હવે આપણે કહીશું હત્યાકાંડમાં અત્યાર સુધી શું તપાસ થઈ છે. આ કિશન ભરવડ હત્યા કેસની તપાસ હાલમાં એટીએસને સોંપી દેવાઈ છે. હર્ષ સંઘવીનો એટીએસને તપાસ સોંપવાનો આદેશ સામે આવ્યો. અત્યાર સુધીમાં એક મૌલવી અને બે હત્યારા પકડી પડાયા છે. મૌલાના અયુબ જવરાવાલાના 8 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે. મુખ્ય આરોપી શબ્બીર ઇમ્તિયાઝના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. હથિયાર આપનાર રાજકોટના અજીમનો ભાઈ મોરબીથી પકડી પડાયો છે. મોરબી બી ડિવિઝન પોલીસે વસીમ ઉર્ફે બચા સમાને પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વસીમ ઉર્ફે બચાને મોરબીથી અમદાવાદ રવાના કરાઈ છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગુના વપરાયેલું હથિયાર અને બાઇક પણ કબજે કર્યું છે. ધંધુકાના ખુલ્લા ખેતરમાંથી એક પિસ્તોલ અને 3 કારતૂસ કબજે કરાયા છે. બંને આરોપીને સાથે રાખીને ખેતરમાંથી હથિયાર બાઇકને કબજે કરી લેવાયા છે. આમ તપાસનું ધમધમાટ ચાલુ છે. વધુ કેટલાક આરોપીઓ પકડાઈ પડે તેવી પણ શક્યતાઓ છે. કિશન ભરવડ હત્યા કેસમાં કિશનના પિતા સહિત હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તો કિશન હત્યાકાંડમાં જે શૂટર છે ઇમ્તિયાઝ અને શબ્બીર તેને કબજે કરાયા છે. જે મૌલવી અયુબ અને ગન સપ્લાયર વસીમ સમાના કોન્ટેક્ટમાં હતા, વસીમ સમાએ જ ગન સપ્લાય કરી હતી અને મૌલવીએ આખું આ કાવતરું ઘડ્યું હતું. બે શૂટર છે ઇમ્તિયાઝ અને શબ્બીર, તેની પણ પૂછપરછ હાલમાં કરવામાં આવશે.